શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રથમ પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય વિશે વાત કરીશું તેમાં ભાગ બે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકમાં દ્રવ્યના ભૌતિક સ્વભાવ વિશે વાત કરી હતી તો કે કોઈપણ દ્રવ્ય છે તે કણોનું બનેલું હોય છે અને દ્રવ્યના એક કણમાં ઘણા નાના નાના કણો રહેલા હોય છે જે વધુને વધુ નાના કણોમાં વિભાજીત થયા કરે છે એટલે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે આજના વિડીયોમાં આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિશે વાત કરીશું તો પ્રથમ લાક્ષણિકતા જોઈએ તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલા હોય છે તો આપણે પ્રવૃત્તિ આગળ જોઈતી કે જ્યારે આપણે પાણીની અંદર મીઠું અથવા તો ખાંડ ઓગાળીએ છીએ તો થોડાક ટાઈમ પછી તે પાણીની અંદર અદ્રશ્ય થઈ જાય છે એટલે કે તે પાણીના જે કણો છે તેની વચ્ચે ગોઠવાઈ જાય છે તે જ રીતે આપણે જોઈએ તો ચા કોફી કે લીંબુ પાણી બનાવીએ છીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોના સ્થાનો વચ્ચે ગોઠવાઈ જાય છે એટલે કે તે અવકાશ રહેલું હોય છે તેમાં ગોઠવાઈ જાય છે તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલું હોય છે બીજી લાક્ષણિકતા જોઈએ તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તેના માટે આપણે પ્રવૃત્તિ જોઈએ તો તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો હવે તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલી નજીક જવું પડે છે હવે તમે આ જ અગરબત્તીને સળગાવો શું થશે તે અવલોકન કરો શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે તો તમે અવલોકન કરશો કે જ્યારે તમે અગરબત્તીને સળગાવ્યા વિના મૂકો છો તો દૂરથી તમને તેની સુગંધ મળતી નથી પણ તમે અગરબત્તીને સળગાવીને પછી મૂકો છો તો તમને દૂરથી તેની સુગંધ મળે છે બીજી પ્રવૃત્તિ જોઈએ તો પાણી ભરેલા બે પાત્ર લો એક પાત્રમાં તમે પૂરી અથવા તો લાલ શાહી નાખો અને બીજા પાત્રમાં તમે એક મધનું ટીપું ઉમેરો તો જ્યારે તમે બંને બેકરમાં આવી રીતે બીજા પદાર્થ ઉમેરશો તો તમે અવલોકન કરશો કે જ્યારે તમે શાહીનું અથવા પા શાહીનું તમે ટીપું નાખશો તો પાણીની અંદર તેને ફેલાતા અથવા પ્રસરતા થોડોક જ સમય લાગશે અને તે ઘડીકમાં પાણીની અંદર પ્રસરી જ જશે જ્યારે તમે મધનું ટીપું નાખો છો તો મધને પાણીની અંદર પ્રસરતા થોડોક સમય લાગે છે ત્રીજી આપણે પ્રવૃત્તિ જોઈએ તો ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકનો એક કણ ઉમેરી એક બાજુ રાખી મૂકો દ્રાવણની હલાવશો નહીં અને સ્ફટિકને તળીએ બેસવા દો તો આ બધી પ્રવૃત્તિ ઉપરથી આપણને અવલોકન મળશે કે દ્રવ્યના કણો છે તે ગતિશીલ હોય છે તે ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે એટલે કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્ધા ગતિ ઉર્જા વધે છે તો આ પ્રકારે તે બે કે તેથી વધુ જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થાય છે તો આ ઘટનાને પ્રસરણ ઘટના કહેવાય છે ત્રીજી આપણે લાક્ષણિકતાની વાત કરીએ તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો તેના માટે પણ આપણે એક પ્રવૃત્તિ જોઈએ તો કોઈ એક રમતમાં મેદાનમાં તમે ચાર જૂથ બનાવો હવે પ્રથમ જૂથ છે તે મિશ્મી નૃત્યકારની મારફત એકબીજાને પાછળની બાજુએથી હાથ પરોવીને પકડી લેશે જ્યારે બીજું જૂથ છે એ હાથ પકડીને માનવ સાકળ રચશે જ્યારે ત્રીજું જૂથ છે એ માત્ર આંગળીઓના ટેરવાના સ્પર્શથી માનવ સાકળ રચશે ચોથું જૂથ બાકી હતું તે આ ત્રણ જૂથ બનાવેલા છે તે જૂથને તોડવાનો પ્રયત્ન કરશે તો તમે આ રમત રમશો તો તમે અવલોકન કરશો કે જે માત્ર આંગળીઓના ટેરવાથી જે જૂથ બનાવેલું હતું તે તરત તૂટી જાય છે જ્યારે કે જે ઇન્દુમિશમી નૃત્યકારની મારફત પાછળની બાજુથી હાથ પરોવીને જૂથ બનાવેલું હતું તેને તૂટતા વાર લાગે છે તો આ બધી પ્રવૃત્તિઓ આપણને સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે તો આ બળ કણોને એકબીજા સાથે ગોઠવી રાખે છે તો આજના વિડીયોમાં આપણે વાત કર્યું કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે એક પ્રકારના આ દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોના સ્થાનો વચ્ચે ગોઠવાઈ જાય છે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત હોય છે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે થેન્ક યુ